નમસ્કાર મિત્રો ડી બી ન્યૂઝ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ઘરમાં મંદિરની સ્થાપના કરતાં પહેલાં ધ્યાન રાખવા જેવી બાબતો વાસ્તુદોષ ક્યારેય નહીં લાગે મિત્રો અમુકને પોતાના ઘરની અંદર જે મંદિરની જે વ્યવસ્થા કરે છે અને એના લીધે તેમને વાસ્તુદોષ નડતો હોય છે તો આપણે મંદિરની સ્થાપના કઈ રીતે કરવી તેના વિશે આપણે જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૂજા સ્થાનનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે ઘરમાં મંદિર સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરવાથી ખૂબ જ મોટું નુકસાન થાય છે હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજનનું વિશેષ મહત્ત્વ છે ઘરમાં કોઈ મૂર્તિ ક્યાં રાખવી અને કઈ દિશામાં રાખવી વાસ્તુશાસ્ત્રમાં વિસ્તૃત વર્ણન આપવામાં આવેલ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં શિવલિંગની સ્થાપના કરો તો એકલું સ્થિવલિંગ ન પધરાવશો સાથે આખા શિવ પરિવારની મૂર્તિની સ્થાપના પણ કરો ઘરમાં દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે શિવ પરિવારની મૂર્તિ કે તસવીર લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે ભગવાનની એવી કોઈ મૂર્તિની સ્થાપના ન કરો જે રૌદ્ર સ્વરૂપની હોય યુદ્ધ અને શસ્ત્ર ધારણ કરેલ મૂર્તિઓ પણ અશુભ ફળ આપે છે ઘરમાં મંદિર હંમેશા ઉત્તર પૂર્વ સ્થાને રાખો બેડરૂમમાં ક્યારેય કોઈ ભગવાનની મૂર્તિને મૂર્તિ ન રાખશો રાધા કૃષ્ણની મૂર્તિ રાખી શકો છો ઘરમાં પૂજા સ્થળે ક્યારેય ખંડિત મૂર્તિની સ્થાપના ન કરશો સીડીઓની નીચે ભૂલથી મંદિર ન બનાવશો ઘરમાં બેસેલા ગણેશજી અને કાર્ય સ્થળે ઊભા ગણેશજીનું ચિત્ર લગાવવું દરે ઘર કે કાર્ય સ્થળ પર ગણપતિની પ્રતિમા લગાવો તો ધ્યાન રાખો કે મૂર્તિનું મુખ દક્ષિણ દિશા કે નૈઋત્ય ખૂણામાં હોવું જોઈએ નહીં આનાથી વિપરીત અસર પડે છે એવું વાસ્તુશાસ્ત્ર કહે છે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ઘરમાં પૂજા સ્થળે એક જ ભગવાનની એક કરતાં વધુ મૂર્તિઓની સ્થાપના ન કરશો તેનાથી મોટો વાસ્તુદોષ લાગે છે પૂજા ઘરને ક્યારેક પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ન રાખશો ઘરની પાસે શૌચાલય કે બાથરૂમ પણ ન હોવો જોઈએ આભાર મિત્રો